પ્રભુ ઈશુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ ત્રીજી જુલાઈ જુલાઈ ત્રણ બે હજાર ચોવીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે આજનું જે પ્રોમિસ ને વચન એ તો નીતિવચનનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેત્રીસમી કલમ નીતિવચન એક અને તેત્રીસ ત્યાં લખવામાં આવ્યું છે પણ જે કોઈ મારું સાંભળશે તે સહી સલામત રહેશે જે કોઈ મારું સાંભળશે મને સ્વીકારશે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે બહુ જ અદ્ભુત પ્રોમિસ માણસ જાતને માટે આપેલું છે કે ઈશ્વરનો અવાજ આપણે સાંભળીએ ઈશ્વરને આપણા જીવનમાં સ્વીકારીએ તો આપણને કોઈપણ ભયને બીક વગર શાંતિમાં આપણે આપણું જીવન જીવી શકીએ છીએ અને અહીંયા લખ્યું છે કે સલામત રહેશે પ્રભુ આપણને સલામત રાખે છે અરે ઈશ્વરે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે આપણી આગળ જે કંઈ બાબત મૂકે છે એમાં ઈશ્વર કદી ફોર્સ કરતા નથી દબાણ કરતા નથી હા સલાહ આપે શિખામણ આપે પસંદગી કરવાની છૂટ છે પણ પરિણામ માટે છૂટ નથી પરિણામ એ ઈશ્વરના હાથમાં છે પ્રસંગી આપણા હાથમાં છે આદમને હવાની વાત કરીએ તો પસંદગી કરવાની હતી એમને એમની આગળ જુદા જુદા વૃક્ષો બતાવ્યા વાડીમાં હરેક વૃક્ષનું તું ફળ ખાયા કર આ એક જ ફળ છે જેનું તારે ફળ ખાવાનું નથી અને એ જ ફળ એણે ખાધું પસંદ કર્યું એણે અને માટે મરણે પ્રવેશ કર્યો મરણે પ્રવેશ કર્યો પરિણામ ઈશ્વરના હાથમાં પસંદગી માણસના હાથમાં હવે જો આપણે જોઈએ કે ઈસરાયેલી પ્રજા મિસરમાં રાજાના અંકુશ હેઠળ હતી રાજા સતાવણી કરતો હતો અને એમાંથી છોડાવવાને માટે યહોવાએ સમય પ્રમાણે મૂસાને ઊભો કર્યો અને મૂસા દ્વારા એમને છોડાવવામાં આવ્યા હવે છોડાવ્યા અને કનાન દેશમાં જવાનું હતું તો કનાન દેશમાં પહોંચવાના સમય પહેલાં પુનર્નિયમના પુસ્તકમાં આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ ત્યાં મુસાએ લખ્યું ઈશ્વરની પ્રેરણા દ્વારા કે તમે હવે આ દેશમાંથી મિશ્રમાંથી કનાનમાં જાઓ છો દૂધમધની રેલ છેલેવાળા પ્રદેશમાં જાઓ છો તો તમારી આગળ બે બાબતો મૂકું છું જીવન અને મરણ તમારી આગળ મૂકું છું શ્રાપ ને આશીર્વાદ તમારી આગળ મૂકું છું પસંદગી તમારે કરવાની છે અને પ્રભુએ સલાહ આપી શિખામણ આપી કે જીવન પસંદ કરો આશીર્વાદ પ્રસંગ કરો શ્રાપ પસંદ ના કરશો મરણ પસંદ ના કરશો પસંદગી કરવાની તક આપી પણ પસંદગી કરવાની ઇસરાયલના હાથમાં હતું પેલું જે માદમ હવાના હાથમાં હતું ઈસરાયલના હાથમાં છે અને અહીં આગળ એમણે જે પસંદગી કરીને આગળ જતા એ ઈસરાયલ પ્રજા કનાન દેશમાં જીવતા ઈશ્વરને ભૂલી ગયા અને તકલીફો આવી એ આપણે જાણીએ છીએ એટલે પસંદ કરવાનું જવાબદારી આપણા ઉપર મૂકવામાં આવી છે એનું પરિણામ આપવાની જવાબદારી ઈશ્વરની પાસે છે તો આપણે શું પસંદ કરીએ છીએ એના ઉપર આધાર છે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અજવાળું છે અંધકાર એ શૈતાન છે આપણે શું પસંદ કરીએ છીએ જો અજવાળું પસંદ કરીએ છીએ તો પ્રભુમાં છીએ સાંકડો રસ્તો પસંદ કરીએ છીએ તો પ્રભુમાં છીએ પહોળો રસ્તો પસંદ કરીએ તો શેતાનમાં છીએ અને એટલા માટે અહીંયા કહે છે જે કોઈ મારું સાંભળશે જે કોઈ મારો અવાજ સાંભળશે એ હોવા કે છે જે કોઈ મારો અવાજ સાંભળશે મારું વચન સાંભળશે મારા પર વિશ્વાસ કરશે મારી અધીનતા સ્વીકારશે તે સલામત રહેશે એને કોઈ તકલીફ નહીં આવે કહેવાની બાબત કે આગળ જતાં જે બીજું મરણ એ તકલીફ નહીં આવે પૃથ્વી પર તો તકલીફો આવવાની જ છે મુશ્કેલીઓ આવવાની જ છે માંદગી આવવાની બીમારી આવવાની અકસ્માત આવવાનો ધંધામાં ખોટ પણ છે બધું જ બાબત બનવાનું છે પણ ઈશ્વર કદી મૂકી દેશે નહીં નુકસાન થવાના ભય વગર શાંતિમાં જીવશે નુકસાન બને પૃથ્વી પર તો કદાચ નુકસાન થાય સ્વાભાવિક છે ને આપણે સહન કરવું પણ પડે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાના ગામમાં લગ્ન પ્રસંગે હાજર હતા ને એ મંડપ નીચે હતા એમ કહેવાય તો પણ દ્રાક્ષાર તો ખૂટી ગયો તકલીફ તો આવી પણ એ તકલીફ દૂર કરી શિષ્યો સાથે ઈસુ હોડીમાં હતા ઈસુની હાજરી હતી તોય હોડી ડૂબવા લાગી તકલીફ તો આવે પણ એમાંથી બહાર લાવ્યા એટલે અત્યારે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીએ એટલે મુશ્કેલીઓ નહીં આવે પ્રશ્નો નહીં આવે તકલીફો ના એવું નહીં એવું તો થવાનું જ છે પણ જે મુખ્ય નુકસાન બીજા મરણનું નુકસાન એ નહીં થાય અને આ વચનમાં એ ખાતરી આપવામાં આવી છે તો વાલા ભાઈઓને બહેનો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રભુનો અવાજ આપણે ઘણા બધાએ સાંભળી લીધો છે બાજુ કેટલાક લોકોએ સાંભળ્યો નથી તો એ વાત સાંભળીને પ્રભુ ઈશ્વને પોતાના જીવનમાં સ્વીકારે એનો આશીર્વાદ પ્રાપ્ત કરે આવું આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટને માટે નાદનું વચન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો હા